જે જ્ઞાન ને બુદ્ધિ નો સ્ત્રોત જેના તરફથી અમને પ્રાપ્ત થાય છે
અને પ્રભુ તમારી સ્તુતિ કરે છે કારણ કે તમે સર્જનહાર ઈશ્વર છો અને તમે પ્રભુ અમને પૃથ્વી પર જે વિવિધ કળાઓ આપે છે, કૌશલ્ય આપે છે, આવડતો આપે છે, બુદ્ધિ આપે છે, રેશનાલિટી આપે છે, એ બધા માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અને આજે ભાઈ સંજય મસીના જીવનના માટે આભાર માનીએ છીએ કે જેમણે આ પૃથ્વી પરના મહાન વિષય પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહનના સંદર્ભમાં જે પોર્ટ્રેટ તૈયાર કર્યા છે તેના માટે સ્તુતિ કરીએ છીએ. જે પેઇન્ટિંગ તૈયાર કર્યું છે તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે કે તેના દ્વારા જે મેસેજ કોમ્યુનિકેટ કરવા માગીએ છીએ તે મેસેજ જે પ્રેમનો સંદેશ છે, જે ઈશ્વરની કૃપા, જે ઈશ્વર દ્વારા માફીનો સંદેશ છે, એ સંદેશ અમારા શહેરની અંદર અને રાજ્યની અંદર પ્રસરે જેથી છેવટે માનવ સમાજ એ સમૃદ્ધ બને, માનવ સમાજ આશીર્વાદિત થાય અને અમારું રાજ્ય હરેક ક્ષેત્રમાં આ સંદેશ દ્વારા પ્રગતિ કરે એવી વિનંતી કરીએ છીએ. માનનીય સચિવ સાહેબના માટે અમે આભાર માનીએ છીએ. તમે અમને બહુ મોટી મહાન જવાબદારી સોંપી છે. અમે તેઓના જીવનના માટે તમને ધન્યવાદ આપીએ છીએ. રાજ્ય પ્રત્યે તેમની કટિબદ્ધતાના માટે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અમારી અંતરની પ્રાર્થના છે તમે મહાન પ્રભુ, તમે આશીર્વાદ આપનાર ઈશ્વર છો. તેમને તેમના સમગ્ર પરિવારને, એમની સમગ્ર જવાબદારીઓને તમે આશીર્વાદિત કરો. ફરી એકવાર મારી પ્રાર્થના છે કે આ પેઇન્ટિંગ્સ દ્વારા લોકોને સાચો સંદેશ મળે અને તમારી પોતાની સ્તુતિને આરાધના થાય એવી પ્રાર્થના કરતા આભાર સાથે મારી પ્રાર્થના ધન્યતા તા પ્રભુ ઈશ્વરની મારફતે માગીએ છીએ. માટે સાંભળોને અમારો અંગીકાર કરો. આમેન. આપવા માંગુ છું અત્યારે સૌ પ્રથમ ઉદઘાટક તરીકે શ્રી જીતેન્દ્ર ઠક્કર, સચિવ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ, તેઓ આપણી મધ્યે પોતાનો મૂલ્યવાન સમય આપીને પધારેલા છે. અમે સાહેબ આપનો આવકાર કરીએ છીએ અને આભાર માનીએ છીએ. આ સાથે તમને જમણી બાજુ બેઠેલા રેવરન્ડ ડોક્ટર નિકોલસ પરમાર, જેઓ ગુજરાત ઓક્ઝિલરી બાઇબલ સોસાયટીના સેક્રેટરી સાહેબ છે, તેમણે પણ પોતાનો મૂલ્યવાન સમય આપ્યો અને આ કરીએ છીએ, આભાર માનીએ છીએ. તેમની જમણી બાજુમાં બેઠેલા રેવરન્ડ રવિકાંત માસ્ટર સાહેબ, કે જેઓ મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા અમદાવાદ પશ્ચિમ વિભાગના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, તેઓ પણ પોતાનો મૂલ્યવાન સમય આપીને આપણી મધ્ય પધાર્યા છે. સાહેબ આપનો પણ અમે આભાર માનીએ છીએ અને પ્રભુ ઈશ્વરના નામમાં આવકાર કરીએ છીએ. સચિવ સાહેબની ડાબી બાજુ બેઠેલા રેવરન્ડ સાયમન બ્રેનર્ડ, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા અમદાવાદ પૂર્વ વિભાગ, પણ તેઓ રહે છે વડોદરામાં અને 120 કિલોમીટરનું અંતર કાપીને ખાસ રસ લઈને આ એક્ઝિબિશનમાં તેઓએ પધારીને જે ઉત્તેજન આપ્યું છે, સાહેબ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારો આવકાર કરીએ છીએ. તેમ કે જેઓ અમદાવાદમાં ચાલતા બાળક મંડળના પ્રમુખ સાહેબ છે અને આ દિવસોમાં મિટિંગો હોવા છતાં તેઓએ પોતાનો સમય આપ્યો છે, મધ્ય પધાર્યા છે, માટે તેઓનો પણ આભાર માનીએ છીએ અને આવકાર કરીએ છીએ. અને આપણા અમદાવાદ પ્રાંતના પ્રાંતપતિ છે અને તેઓ પણ આપણી મધ્ય પધાર્યા છે, માટે તેઓનો પણ આભાર માનીએ છીએ. પ્રગટ કરવાના છે અને એ પહેલા બેનનો ખાસ ઓળખાણ આપું તો એ સ્થાને નહીં ગણાય. અને બેનનું નામ છે શ્રીમતી ચંદ્રપ્રભાબેન જેમ્સ ભાઈ, અને તેઓએ ખાસ રીતે સંજયભાઈના વિદ્યાર્થીકાળના જીવનમાં બહુ અગત્યની ભૂમિકા ભજવી, જેને પરિણામે આ બધું અત્યારે આપણે જે જોઈએ છે એ અસ્તિત્વમાં આવ્યું, અને તેમનો પણ આવકાર કરીએ છીએ અને આભાર માનીએ છીએ. આ સાથમાં
સંસ્થાની બેઠક જે લલિત કલા અકાદમી અમદાવાદ. ભાઈ સંજયભાઈ, જ્યારે મને આ પ્રદર્શન વિશે વાત કરી ત્યારે અહીંયા તો બધા ઘણા બધા કલાકારો આવે, ઘણા બધા જાત જાતના વિષયો લઈને આવે છે, પણ મારી જાણમાં કદાચ પહેલી જ વાર આવો એક જુદા જ પ્રકારનો સરસ અધ્યક્ષભાઈ આવ્યા. હું એમને ઓળખતો નથી, હજી પણ નથી ઓળખતો, માત્ર આ ચિત્રકાર જેટલી રીતે જ ઓળખું છું. પણ એક સરસ કામ જોઈને તરત જ મેં અમારા સ્ટાફને કહ્યું કે આ એપ્રુવલ આપણે આપી દઈએ છીએ, આગળ જ્યાં મંજૂરી લેવાની છે ત્યાં લઈ લઈશું, અને આ પ્રદર્શન માટે આપણે એકેડેમી તરફથી એમને પૂરતો સહયોગ આપીએ છીએ. અને એમના એક એક જે ચિત્રો છે એ આપણા જીવનને ઘણું બધું કહી જાય. જે લોકો અહીંયા જોશે એને પણ કદાચ આમાંથી ઘણું બધું શીખવાનું મળશે, અને કદાચ એકાદ જણનું જીવન પણ આમાંથી સુધરી જાય તો આ પ્રદર્શન મને ખાસ કરીને એટલા માટે રસ પડ્યો કે હું સરકારમાં છું અને કલાકાર છું. કલાકાર સેન્સિટિવ હોય, પણ કલાની અને કલાકારની સેવા કરવા માટે આપણી અંદરની સારી નથી હોતી, બહુ સ્વાભાવિક છે. એના કારણે ઘણી વખત સારું કામ કરવા છતાં પણ મેણા ટોણા સાંભળવા પડતા લોકોના, અને એ વખતે ઈસુનો જે સંદેશ છે એ હંમેશા મારા જીવનની અંદર મેં અપનાવ્યો છે, અને એ રીતે હું માનતો આવ્યો છું. એક જ વાક્ય, હું ઘણી વખત ઘણા લોકો જેમ તેમ બોલતા હોય, ગમે તેમ વાત કરતા હોય, અમે સારું કામ કર્યું તો એની નિંદા કરતા હોય, પણ એ વખતે નાસીપાસ થવાના બદલે માત્ર ઈસુનું એક વાક્ય કે એ લોકો શું કરી રહ્યા છે એમને ખબર નથી, એ નિર્દોષ છે એમને માટે. હું એટલું જ કહું એ વખતે પ્રભુ એમનું કલ્યાણ કરે એમ કરીને હું મારું કામ કરતો હોઉં છું, અને આજ સુધી મને એમાં સફળતા મળી છે. એટલો જ લોકોનો પ્રેમ એટલા માટે મને આ વિષયમાં વધારે રસ પડ્યો, અને આવા સરસ વિષયો ઉપર સંજયભાઈ કામ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ. અને આ પ્રદર્શન દેશ વિદેશમાં પણ આ તમે ગોઠવો, અને સરકારની જે યોજના છે એનો લાભ લો એ તમને શુભકામના. તમારો આભાર માનીએ છે, અને ઈસુનો સંદેશ જે તમે તમારા જીવન પાડે છે અને પ્રેરણા પૂરી પાડે છે, અમારી પ્રાર્થના છે ઈસુને કે પ્રભુ ઈસુ તમને વધારે આશીર્વાદ આપે અને તમારી જવાબદારીઓમાં તમને વધારે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપે અને સફળતા આપે. સારું, આ સમયે આ એક્ઝિબિશનનું ખાસ કેટલોગ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું વિમોચન અત્યારે કરવામાં આવશે, અને રેવરન્ડ ડૉક્ટર નિકોલસ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ ખાસ રીતે આ કેટલોગનું વિમોચન કરશે. વિમોચન હું કરું તે અગાઉ વિનંતી કરીશ કે સંજયભાઈ આવે અને બેન તમે પણ આવો, એકદમ યોગ્ય ગણાશે. આ બે બાબતની ખાસ નોંધ હું જરૂર લઈશ કે કોઈ બેન ની વાત સંજયભાઈ કરતા કે મારા બે કાગળ છે. 24 વર્ષ પહેલા આ પત્ર પાઠવ્યો હતો, અને એ જે બી સારી જમીનમાં વાવવામાં આવ્યું પડ્યું, અને એને કારણે એમની જે ખાસ આગવી પ્રતિભા ઉપસી આવી, અને આ અને આ જે પોર્ટ્રેટ છે તે એવી એક વ્યક્તિના છે કે જે અજોડ છે, અને જે પોતે આ વિશ્વમાં 2000 વર્ષ પહેલા આવ્યા, જીવ્યા, સહન કર્યું, પામ્યા, સજીવન થયા અને આજે અહીંયા હાજર છે. અને મારે પ્રભુનો ખૂબ આભાર માનીએ આપણે પ્રસ્તુતિ કરીએ છીએ, અને આ શબ્દો કહીને હું આ સમય માનનીય સચિવ જીતેન્દ્ર ઠક્કર સાહેબ નો ફરીથી ગુજરાતી ખ્રિસ્તી જનતા વતી આભાર માનું છું. છો આપ સરકારી એક ઉચ્ચ સચિવ છો, અધિકારી છો, એ અન્વયે આપે જવાબદારી અદા કરી, પણ જે શબ્દો બોલ્યા શબ્દોની પાછળની આપની જે ભાવના, શુભેચ્છા અને આશીષ છે તેની અમે કદર કરીએ છીએ, અને કદરના ભાગરૂપે અમે કશું આપી શકતા નથી, પરંતુ આજે સુંદર રજૂઆત જે પોર્ટ્રેટ મારફતે કરવામાં આવી છે તેનું બયાન આ પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યું છે, અને માટે હું સંજયભાઈ વિનંતી કરીશ કે તેઓ પોતે આપણા બધાના વતી આ ગુજરાતી બાઇબલની ભેટ સાહેબને આપશે. હૃદયની મારી પ્રાર્થના છે કે આપ પોતે વાંચશો, પરિવાર પણ વાંચશે, ઓફિસમાં પણ વાંચશો, આપણો ઉપયોગ કરવાનું ચાલુ. તમે આવો, તમે આવો, તમે કયો મુખ્ય.
આ કેટલોક મારફતે સાથે ઈશ્વર પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે આ કેટલોક આપણે આ સમયે ખુલ્લું થયેલું જાહેર કરીએ છીએ. અમદાવાદ પશ્ચિમ વિભાગના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, તેઓ આપણી મધ્ય હાજર છે અને તેઓને આપણે વિનંતી કરીએ કે આ ડીવીડી નું વિમોચન. દીકરો અને હું ખરેખર બહુ ઇમ્પ્રેસ થઈ ગયો, કારણ કે જે ક્રિએટિવિટી એમાં છે એમાં જોયું કે સંજયભાઈની લાઈન તો એન્જિનિયરિંગની લાઈન છે, પણ સાથે સાથે એમાં એમનામાં જે કલા કારીગરી છે અને એ ફિલ્મ બહુ જ સુંદર એમણે બનાવી છે અને મને એનો ખરેખર આશીર્વાદ મળ્યો અને સાથે એના સુંદર પેઇન્ટિંગ્સ પણ જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. અને પ્રભુ આપણા પ્રભુ એ ક્રિએટિવ પ્રભુ છે, સર્જનાત્મક પ્રભુ છે, આખી સૃષ્ટિને નિહાળીએ છે પ્રભુ કેટલા ક્રિએટિવ છે અને પ્રભુએ આપણને દરેકને જુદી જુદી ક્રિએટિવિટી આપી છે અને કે જેથી પ્રભુને મહિમા મળે અને એનો આશીર્વાદ બીજા ઘણા પામે. જેમ માન્ય સચિવ સાહેબે કહ્યું, કોકને એની અસર થાય, કોકને એનો આશીર્વાદ મળે, એ જ એમની પણ ભાવના છે. ખરેખર એ પ્રભુની પણ યોજનાની ઈચ્છા સંજયભાઈ ને આ બધા સર્જનાત્મક શક્તિઓ આપવાને માટે છે. સંજયભાઈનો વધુ ને વધુ ઉપયોગ થાય પ્રભુના મહિમાને માટે એ જ પ્રાર્થના અને શુભેચ્છા સાથે આ ડીવીડીને શ્રી ઈશ્વર ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર ઈશ્વર પવિત્ર આત્મા નામમાં હું ખુલ્લી મૂકું છું. સચિવ સાહેબ ને પ્રથમ ડીવીડી આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બેસી જશો આપ આપણી જગ્યા પર. જે સંજયભાઈ ના વારણા દેવામાં આવી એ પ્રમાણે જયારે સંજયભાઈ પોતે વિદ્યાર્થી કાળની અંદર સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા જેમનું નામ છે શ્રીમતી પ્રભાબેન જેમ્સ, કે જેઓએ તેમને એક પત્ર લખ્યો અને પત્રએ એમના જીવનમાં બહુ મોટી અને ઊંડી અને ઘેરી અસર કરી અને તેમને કદાચ આ 28 વર્ષ આ પત્ર સાચવી રાખ્યો સંજયભાઈએ. અને તેઓ પણ આપણી મધ્યે હાજર છે અને તેમના થકી ને પત્ર દ્વારા પ્રેરણા પામીને તેઓ પ્રભુ ઈસુને માટે ઘણું બધું કરી શક્યા છે. પણ સતત બેનને તેમણે યાદ રાખ્યા છે અને અત્યારે પણ બેનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ પધાર્યા છે ત્યારે સંજયભાઈ અને તેમનો પરિવાર તેમનો આભાર માનવા માંગે છે અને તેમનો અભિવાદન કરવા માંગે છે. અને પ્રેરણાબેનને ખાસ વિનંતી કરીશ કે શોલ ઓઢાડીને તેઓ તેમનું અભિવાદન કરશે.
સંજયભાઈ મસીહી કે જેઓએ આ પેઇન્ટિંગ્સ અહીંયા મૂક્યા છે અને એક્ઝિબિશન કર્યું છે, તેઓને હું આ સમય આપું. શ્રી જીતેન્દ્ર ઠક્કર સાહેબ, રેવરન્ડ ડૉક્ટર નિકોલસ વર્મા સાહેબ, રેવરન્ડ હરિકાંત માસ્ટર સાહેબ, રેવરન્ડ સાયમન વિનાર સાહેબ અને મેજર વિશાલ સાહેબ અને મેજર યાકુબ સાહેબ અને ચંદ્રબાબેન અને આપ સૌ ઉપસ્થિત મિત્રો વડીલો, હું વિશ્વ પિતાનો આભાર માનું છું કે મને આ જે લલિત કલા અકાદમીના આશ્રય હેઠળ આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવાની તક મળી, હું શ્રી ઠક્કર સાહેબનો ખૂબ આભાર માનું છું. એમનું એક કેટલોગમાં મેં એક વાક્ય વાંચ્યું હતું અને એમાં એમણે લખ્યું છે કે ચિત્રકાર એ સર્જનહારનો સીધી લીટીનો વારસદાર છે. સાહેબ, આપ એક કેટલોગમાં આપણે લખ્યું છે અને ખરેખર ત્યારે એ વાંચ્યા પછીથી મને એમની અસ્તિત્વ જે છે, આ જે જગ્યા અને એમાં એમની જે પોતે એમણે કહ્યું કે પોતે આર્ટિસ્ટ છે અને એમણે પોતે જ્યારે મેં એમને વાત કરી, આમંત્રણ આપ્યું કે એમને ફોન ઉપર મેં એમને આમંત્રણ આપ્યું કે સાહેબ તમે એનું ઉદઘાટન કરશો, એમણે મને કહ્યું કે હા, ઇટ ઇઝ માય ડ્યુટી, મારી ફરજમાં. અને એમણે મારું એ ઇન્ફોર્મેશન માટે બી એમને રિંગ કરી હતી કે આ કેમ નહીં, હું ચોક્કસ આવવાનો છું, માય પ્લેઝર, મને ખૂબ આનંદ થયો. અને આજે પણ એમણે જે બાબતો કહી તેનાથી ફર્ધર આપણને ઉત્તેજન મળે છે કે ખરેખર એક સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો ને લલિત કલા અકાદમી દ્વારા આ સ્પોન્સરશીપ પણ આપવામાં આવી. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જે બાબત શ્રીમતી ચંદ્રબાબેન જેમણે 86માં મારો જે જન્મદિવસ નિમિત્તે એમણે એક કાગળ મને લખ્યો હતો, આજથી લગભગ 24 વર્ષ પહેલાં, અને એ કાગળ એમણે લખ્યો હતો ત્યારે હું એન્જિનિયરિંગના ફિનિશિંગ સ્ટેજમાં હતો, એટ ધ પીક ઓફ માય યુથ. અને ત્યારે એ કાગળ વાંચતા એમણે છેલ્લું વાક્ય લખ્યું હતું કે તારી યુવાસ્થાના દિવસોમાં તારા સર્જનાનું સ્મરણ કર. અને એ વાક્ય જે છે એ મને મળ્યું, એ વાક્ય મારા હૃદયને સ્પર્શ કર્યું. અને 24 વર્ષ વીતી ગયા પણ એ સર્જનહારની જે ઓળખ જે છે તબક્કાવાર મને મળતી ગઈ, કારણ કે એ તો શરૂઆત હતી, પણ પછી ધીરે 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 જે ડીપર સેન્સમાં જે મને ખબર પડી કે ઈશ્વર એ સર્જનાર છે અને કેવી રીતે માણસને એને બનાવ્યું છે અને ફર્ધર ઈશ્વર એને કેવી રીતે બનાવતો જાય છે, ત્યારે એ વિવિધ રીતના એ સર્જનાત્મકતા વિકાસ પામી. ઓછો સમય લઈશ, બહુ વચમાંથી એને ઓળખું છું. લગભગ 1970-70માં હું વેબમાં જોડાઈ, વે મેમોરિયલ બરોડા હોસ્ટેલમાં, અને વે મેમોરિયલ સ્કૂલમાં હું સર્વિસ કરતી હતી. તે વખતે મને બીજું ધોરણ આપવામાં આવ્યું, ત્યારે સંજય પણ જાણવાનો હતો, લગભગ 8-1 વર્ષનો હશે, બીજા ધોરણમાં હતો, એ મારી પાસે ભણતો હતો. વચમાંથી એને ચિત્રકામનો બહુ શોખ, અમે તો પ્રાઇમરી ટીચર એટલે અમે ચિત્રકામ જ કહીએ, અમે ચિત્રકામનો પીરિયડ આવે એટલે બહુ મજા આવી જાય. એમ અમે લગભગ 1973માં અલગ પડ્યા, ત્યાર પછીથી તો ઘણા બધા વર્ષો વીતી ગયા. પણ મને એ બધી વિદ્યાર્થી બહુ વાલો હતો, બહુ બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા, ઘણા બધા ભણી ગયા. એમાં આવા વિદ્યાર્થીઓ બહુ જ ઓછા મળે કે જે વર્ષો સુધી અમારે યાદ કર્યા જ કરે. સંજીવ જ્યારે લગભગ 12મામાં કે 3 વર્ષમાં આવે તે વખતે મારી પાસે આવ્યો, પહેલાં મેં એને ઓળખ્યો જ નહીં. મને કહે છે બેનું અક્કુ સંજય મને યાદ કરી ને આવ્યો મારી પાસે મને મળવા માટે. પછી એને મેં મને લાગ્યું કે આપણે જુવાન થઈ ગયો છે અને યુવાવસ્થાના દિવસોમાં જો એને કોઈ સારું ગાઈડન્સ ના મળે તો કદાચ છોકરાઓ આડાવડા થઈ જાય અને આ તો મારો હવાલો વિદ્યાર્થી. એટલે એને મેં પછી કાગળ લખ્યો અને એમાં ઘણું બધું લખ્યું, એની શુભેચ્છા, એની બર્થડેની શુભેચ્છા, હજી મને યાદ છે અને 2 માર્ચનો બર્થડે છે. એ વખતે મેં એના પર લેટર લખ્યો કે બેટા યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનાનું સ્મરણ કર.
એટલે હું આ આર્ટ અત્યારે જોઉં છું ને મને એમ થાય કે હવે બસ કેટલી બધી જ્ઞાન બુદ્ધિ ને ડાપણ એને આપ્યું છે કે એક એક ચિત્રો હું ફરી ફરી મેં જોયા. અને સચિવ સાહેબે જે વાત કરી કે આ આર્ટ બધું જે છે પરદેશમાં પણ એનો એક્ઝિબિશન થાય, અને મેં પણ આવતાની સાથે મેં એ વિચાર્યું છું પરદેશમાં પણ આ આર્ટ થાય તો કેટલું સરસ લાગે. અને જેઓ પ્રાંતપતિ છે સાલ્વેશન આર્મી અમદાવાદ વિભાગના, તેઓને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના કરે. જીવન પવિત્ર પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મહાન પ્રભુ, જીવતા પ્રભુ, તમે અમને મનુષ્ય જીવન આપ્યું છે અને જીવનની અંદર પ્રભુ તમે અમને જે કૃપાદાનો આપો છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને તમે જે કૃપાદાન આપ્યું એ કૃપાદાનનો ઉપયોગ તમારી સેવાને માટે, તમારા મહિમાને માટે થાય એના માટે પ્રભુ જે સુંદર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે હવે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પેઇન્ટિંગના મેસેજની મારફતે લોકોના જીવનની અંદર કાર્ય થાય, વધુ લોકો તમારી નજીક આવે એ માટે ખાસ તમારી કૃપા આપો. પ્રાર્થના કરીએ છીએ આ સમય પ્રભુ તેઓની આ મહાન જે સેવા છે, પ્રભુ તેનું આ મહાન જે કૃપાદાન છે એને તમે વધુ ને વધુ આશીર્વાદ કરો, અને ભવિષ્યની તેની યોજનાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એ ખાસ પ્રાર્થના કરીએ છીએ, બધા અમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના, અમારી આ વિનંતી મારા ધન્ય સ્વામી તારના પ્રભુ યેશુ ખ્રિસ્તની મારફતે કરીએ છીએ. સાંભળો પ્રભુ યેશુમાં તમે તેને માન્ય કરો. એટલે આખા અમદાવાદની અંદર એનો બહુ પ્રચાર કરવામાં આવ્યો અને ઘણા બધા મિત્રો વોલન્ટરીલી આગળ આવ્યા, સ્વેચ્છાએ આગળ આવ્યા અને તેમણે સેવા સ્વીકારી કે ભાઈ અમે જઈને બધાને આમંત્રણ પાઠવીશું, એવા મિત્રોનું પણ અત્યારે અભિવાદન કરવામાં આવશે. અને સંજયભાઈને વિનંતી કરીશ કે તેઓના નામ બોલવામાં આવે જેથી કરીને જે લોકોએ પ્રમોશનમાં અને અન્યત્ર સહાય કરી છે તેઓનો ખાસ અભિવાદન કરવામાં આવશે. આ કેટલોગ જે છે જે મારા ફાધરની જે ને ડેડિકેટ કરું છું ઈશ્વર માટેનો, જે એમનું જે દગીના જાય એવો વિશ્વાસ એના માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. સૌ પ્રથમ રાજુભાઈને વિનંતી કરીશ અને રાજુભાઈને આભાર માનું છું સંજયભાઈના માટે. અને પ્રભુએ તેમને જે અદ્ભુત કૃપાદાનો આપ્યા છે, સખત મહેનત કરે છે, અને મારા પત્ની નક્કી કર્યું કે આપણે ચોક્કસ ત્યાં જઈશું અને તેના માટે સમય સંજયભાઈનો આભાર માનું છું. દીપકભાઈ આગળ આવશે. દીપકભાઈ અને પ્રેરણાબેનના સમય આપું છું કે વર્ડ ઓફ થેન્ક્સ આભાર ના શબ્દ તેઓ કહેશે. જાણીએ છીએ પણ તેઓ પણ જીઈબીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે સેવા આપે છે અને સતત સંજયભાઈની સાથે આ સેવામાં તેઓ મચેલા રહે છે. અને ગમે ત્યાં જવાનું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા સમય હોય, પણ પ્રેરણાબેન એ રિયલી પ્રેરણા છે સંજયને માટે, અને ઈશ્વર પિતાનો આભાર માને. આ સમયે હું સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર જ માનું છું, કારણ કે આજે એક્ઝિબિશન જે થકી થઈ શક્યું છે એ એમનો એકનો એક પુત્ર આપણને એમણે 2000 વર્ષ પૂર્વે આપ્યો, અને આપણા માટે આપણા પાપોને માટે એ બલિદાન આપ્યું, અને એના થકી કદાચ આ બધા પેઇન્ટિંગ્સનો ઉદ્ભવ થયો છે. માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. ઈશ્વર પિતાએ સંજયને જે સર્જનાત્મકતા આપી છે એને માટે પણ હું ઈશ્વર પિતાનો જ આભાર માનું છું કે આ સર્જનાત્મકતા એમણે આપી છે અને એ સાચા માર્ગે એનો ઉપયોગ કરી રહ્યા છે, અને ઘણા લોકો થકી આ માધ્યમ દ્વારા
એ આવી રીતે ઈશ્વરના વચનો લઈ જઈ શકે છે માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું. તેન્દ્રભાઈ ઠક્કર સાહેબનો પુષ્કળ આભાર માનું છું. રેવરેન્ડ ડૉક્ટર નિકોલસ સાહેબનો આભાર માનું છું. રેવરેન્ડ સાઈમન બ્રેનર્ડ સાહેબનો આભાર માનું છું. મેજર યુસુફ મેકવાન સાહેબનો આભાર માનું છું. મેજર યાકુબ મેકવાન સાહેબનો આભાર માનું છું. અને ચંદ્રબાબાનો પુષ્કળ આભાર માનું છું. એમણે એમના જે પ્રેમ થકી આપણે ઘણું બધું એ વિશે જાણ્યું અને સંજયના જીવનમાં એમણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. તમારો પુષ્કળ આભાર માનું છું. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને તેમના સમગ્ર સ્ટાફનો જે સહકાર મળ્યો એના માટે હું એમનો પણ પુષ્કળ આભાર માનું છું. આ સમયે આપણે હમણાં જ જે બધાનું અભિવાદન કર્યું એમનું પણ હું મારી અંગત રીતે ફરીથી એકવાર આભાર માનવા માંગુ છું. સેમ્યુઅલભાઈ ચૌહાણ સાહેબ, રાજુભાઈ ક્રિસ્ટી અને એમની ઓએમ ટીમ, રેમન્ડ ક્રિશ્ચન, દીપકભાઈ, વશિષ્ઠભાઈ, રૂફસભાઈ, સેમસનભાઈ, હેરિસનભાઈ, એલેક્સભાઈ, રોબિનભાઈ અને અનંતભાઈ, આપણા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં જે આપણને મદદ કરી રહ્યા છે એ બધાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને આપ સર્વ મિત્રોનો પણ પુષ્કળ આભાર માનું છું. આપ સર્વ મિત્રોનો ફરી એકવાર હું આભાર માનું છું. અમારા આમંત્રણને માન આપીને અને આ પ્રસંગને દીપાવવા માટે તમારી હાજરી જરૂરી હતી અને તમે આપી, એના માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. પ્રભુ પવિત્ર આત્મન સતત સંગત સહાય સામંત્ર શાંતિ નો આશીર્વાદ આપણ સર્વની સાથે અને વિશેષ કરીને સજન મિનિસ્ટ્રીઝ દુનિયા કા રાજા યસુ સાથ તેરે વો નયબ તું રો કે યસુ તુજ પ્યાર કરતા ઓ યસુ મુજ પ્યાર કરતા વો સબસે હૈ પ્યાર કરતા આજ ખુશિયાં મનાઓ લોગો ઓ યસુ તુજ પ્યાર કરતા ઓ યસુ મુજ પ્યાર કરતા વો સબસે હૈ પ્યાર કરતા આજ ખુશિયાં મનાઓ લોગો મેં મારા શિક્ષિકાને છે ને 24 વર્ષ પહેલાં જે કાગળ લખ્યો હતો એ કાગળ અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યો. મેં એમને કહ્યું કે મેં તમારો કાગળ સાચવી રાખ્યો છે. ત્યારે એમણે મને કહ્યું કે એમણે પણ મારો કાગળ ના જે કાર્ડ પણ મેં લખ્યું હતું આજે લગભગ 24 વર્ષ પછી એમણે આ કાગળ જે છે એ લાવ્યા છે. પરંતુ કોઈક રીતે આપણે આપણી અભિવ્યક્તિ રજૂ કરીએ અને પ્રભુના સેવક અને આપણા ભાઈ સંજયભાઈને પંક્તિ વચન આપીએ. જોઈ દઉં રેણાબેનને પણ સાથે આપણે આપીશું અને આખા પરિવારને આપણે શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ.